તો સુરતમાં માંડવીનો આંબલી ડેમ ભયજનક સપાટીએ છે. ડેમની પૂર્ણ સપાટી 115.80 મીટર છે. માંડવીના 27 ગામોને એલર્ટ કરાયા છે. નદી કિનારે પ્રતિબંધ લગાવાયો છે. ગુજરાતમાં સિઝનનો કુલ 68.90% જેટલો વરસાદ નોંધાયો છે. સિઝનમાં સૌથી વધુ કચ્છમાં 86.68% વરસાદ થયો. દક્ષિણ ગુજરાતમાં સિઝનનો 82.84% વરસાદ થયો. સૌરાષ્ટ્રમાં સિઝનનો 78.9% જેટલો વરસાદ નોંધાયો. ઉત્તર ગુજરાતમાં સિઝનનો 50.98% વરસાદ નોંધાયો. સૌથી ઓછો પૂર્વ મધ્ય ગુજરાતમાં 48.97% વરસાદ નોંધાયો છે. તો ગુજરાતનો આ સિઝનનો વરસાદ વિશે વાત કરીએ, ત્રણ જિલ્લામાં સૌથી વધુ વરસાદ નોંધાયો. દ્વારકા, પોરબંદર, જૂનાગઢમાં સિઝનનો 100%થી વધુ વરસાદ પડ્યો. 7 જિલ્લામાં સિઝનનો 76-100% સુધીનો વરસાદ પડ્યો અને 12 જિલ્લામાં સિઝનનો 51-75% સુધીનો વરસાદ નોંધાયો છે. તો ત્યાર સુધી કેટલો વરસાદ નોંધાયો છે ચાર્ટના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીએ અને નજર કરીએ. કચ્છમાં સૌથી વધુ વરસાદ સિઝનનો અત્યાર સુધી નોંધાયો છે. 86.68% કચ્છમાં વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં 82.24% જેટલો વરસાદ નોંધાયો છે, જ્યારે સૌરાષ્ટ્રમાં 78.9% જેટલો સિઝનનો અત્યાર સુધીનો વરસાદ નોંધાયો છે અને ઉત્તર ગુજરાતમાં 50% જેટલો વરસાદ નોંધાયો છે અને પૂર્વ મધ્ય ગુજરાતમાં 48.57% જેટલો વરસાદ નોંધાયો છે. અને હવે નજર કરીશું મેપના માધ્યમથી કે કેટલો વરસાદ નોંધાયો છે. મેપના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીશું કે અત્યાર સુધીનો સિઝનનો કેટલો વરસાદ નોંધાયો છે અને તે પ્રમાણે જો નજર કરવામાં આવે મેપના માધ્યમથી સિઝનનો અત્યાર સુધી કેટલો વરસાદ નોંધાયો છે. તો આ સાથે જ દ્વારકામાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. પોરબંદર, જૂનાગઢમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. 100%થી વધુ નોંધાયેલા વરસાદની વાત કરીએ, દ્વારકામાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. ત્યારબાદ ભુજ અને કચ્છમાં ગીર સોમનાથ અને આ તરફ દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડમાં વધુ વરસાદ નોંધાયો છે. એટલે કે 100% સુધીનો વરસાદ નોંધાયો છે. અને ત્યારબાદ જે તમે યલો કલર જોઈ રહ્યા છો, મોરબી, જામનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, મહેસાણા, સાબરકાંઠા, ખેડા, આણંદ, વડોદરા અને નર્મદા સાથે ડાંગની જો વાત કરવામાં આવે તો 75% સુધીનો વરસાદ નોંધાયો છે. અને હવે વાત કરીએ તો ગુજરાતના કુલ 206 ડેમમાં 59.36% જળ સંગ્રહ છે. હાલ ગુજરાતના 47 ડેમો સંપૂર્ણ ભરાયેલા છે. સૌથી વધુ સૌરાષ્ટ્રના 141માંથી 34 સંપૂર્ણ ડેમ ભરાયેલા છે. દક્ષિણ ગુજરાતના 31માંથી 7 સંપૂર્ણ ડેમ ભરેલા છે. કચ્છના 20માંથી 6 ડેમ સંપૂર્ણ ભરેલા છે. ઉત્તર મધ્યના 1 ડેમ પણ સંપૂર્ણ ભરેલા નથી. સૌથી વધુ જળ સંગ્રહ દક્ષિણના ડેમોમાં થયો છે. દક્ષિણ ગુજરાતના ડેમમાં 70.32% જળ સંગ્રહ થયો છે. સૌથી ઓછો ઉત્તર ગુજરાતના ડેમોમાં જળ સંગ્રહ થયો છે. ઉત્તર ગુજરાતના ડેમોમાંથી સૌથી ઓછો 28.4% જળ સંગ્રહ થયો છે. ગુજરાતના ડેમોની સ્થિતિ વિશે વાત કરવામાં આવે તો કલર પ્રમાણે તમે જોઈ શકશો કે કેટલો જળ સંગ્રહ થયેલો છે. ઉત્તર ગુજરાતમાં 15 ડેમ અને 1 પણ ડેમ સંપૂર્ણ ભરાયેલા નથી. તો આ તરફ નજર કરીએ કે ઉત્તર ગુજરાતના જે છે તે 15 ડેમ સંપૂર્ણ ભરાયેલા છે. અને જો હવે વાત કરવામાં આવે તો તમે મેપના માધ્યમથી સમજી શકશો કે કેટલી જળ સંગ્રહ છે. અને કચ્છની વાત કરીએ, કચ્છના 20 ડેમ જે છે તે ભરાયેલા છે. આ 20 ડેમ કચ્છના છે, ભરાયેલા છે. કચ્છમાં આ વખતે સારો વરસાદ થયો છે, સંપૂર્ણ ડેમ ભરાયેલા છે. અને ગુજરાતના કુલ 207 ડેમ છે, જેમાંથી 47 સંપૂર્ણ ડેમ ભરાયેલા છે. આ વખતે સારો વરસાદ થયો છે, જેમાં ઘણા એવા ડેમ છે કે જે સંપૂર્ણ ભરાઈ ચૂક્યા છે. ગુજરાતના કુલ 7 ડેમમાં 47 ડેમ સંપૂર્ણ ભરાયેલા છે. અને આ સાથે જો વરસાદની સ્થિતિની આપણે નજર કરીએ, ગુજરાતના કુલ 207 ડેમમાંથી 47 ડેમ ભરાયેલા છે. તો ઉત્તર ગુજરાતના ડેમો ખાલીખમ છે, એક પણ ડેમ સંપૂર્ણ ભરાયેલો નથી. ખેડૂતોને સિંચાઈ માટે તકલીફ પડી શકે છે. બનાસકાંઠાના દાંતીવાડામાં 20.7% જળ સંગ્રહ છે. મહેસાણાના ધરોઈ ડેમમાં 38.95% જળ સંગ્રહ છે. અન્ય સમાચાર પર નજર કરીએ તો ભરૂચથી ડ્રગ્સ બનાવવાનું રો મટીરિયલ પકડાયું છે. કરોડો રૂપિયાનું એમડી ડ્રગ્સનું રો મટીરિયલ જપ્ત કરાયું છે. દહેજની કંપનીમાં એટીએસ અને એસઓજીના દરોડા હતા. એનડીપીએસ એક્ટ હેઠળ પ્રતિબંધિત રો મટીરિયલનો મોટી માત્રામાં જથ્થો ઝડપાયો છે. કરોડો રૂપિયાનું રો મટીરિયલ જપ્ત કરાયું છે. ફોનલાઈન પર
સંવાદદાતા નવીન જોડાઈ ચુક્યા છે. નવીન, અત્યાર સુધી કેટલી માત્રામાં ડ્રગ્સ ઝડપાયું છે, શું વધુ જાણકારી? મિત્ર, અત્યારે ગણતરી ચાલી રહી છે, પરંતુ એમડી ડ્રગ નથી, પરંતુ આ દવાની આડમાં આ લોકો ડ્રગનો વેપાર કરતા હોય એ પ્રકારની જે ઇન્ફોર્મેશન હતી, તે ઇન્ફોર્મેશનના આધારે અલગ અલગ જે ફેક્ટરીઓ છે કે જે દવાનું મટીરિયલ બનાવે છે, તે દવાની મટીરિયલ બનાવતી ફેક્ટરીની અંદર જે અલગ અલગ જગ્યાએ રાજ્યમાં દરોડા ચાલી રહ્યા છે. એટીએસ અને એસઓજીની ટીમ જે છે તે અલગ અલગ દરોડા પાડી રહી છે. ક્યાંક ને ક્યાંક અનેક લોકોને અટકાયત પણ કરવામાં આવી છે, પૂછપરછ ચાલુ છે, હાલ ગણતરીનું કામગીરી ચાલુ છે અને કરોડો રૂપિયામાં આંકડો પહોંચે તેવી પણ શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. મિત્તલ, બિલકુલ નવીન, બિલકુલ આભાર માહિતી બદલ. બિહારના શેખપુરા જિલ્લામાં કોન્સ્ટેબલની ભરતી પરીક્ષાનું આયોજન. આવતીકાલે 7 કેન્દ્રો પર 3,500 જેટલા ઉમેદવારો આપશે પરીક્ષા. તમામ કેન્દ્રો પર સીસીટીવી સહિતની વ્યવસ્થાઓ. ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ વિદેશ પ્રવાસે. ફિજીના સુવામાં દ્રૌપદી મુર્મુને રિપબ્લિક ઓફ ફિજી સૈન્ય દળો દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું. ફિજી બાદ ન્યૂઝીલેન્ડ અને તિમોર લેસ્તેમાં પણ કરશે મહત્વની મુલાકાત. જમ્મુ કાશ્મીરથી યાત્રાળુઓનો વધુ એક કાફલો અમરનાથ જવા થયો રવાના. પહલગામ અને બાલતાલ બેઝ કેમ્પથી યાત્રાળુઓ નીકળ્યા. મુસાફરોની સુરક્ષા માટે આર્મી જવાનો ખડેપગે તૈનાત. ફિજીમાં ભારતના રાષ્ટ્રપતિનો સ્વાગત સમારોહ યોજાયો. કલાકારોએ પરંપરાગત નૃત્ય કરીને દ્રૌપદી મુર્મુને આવકાર્યા. ફિજીના પ્રમુખ માવલ્લી કોટોની વેરે સાથે દ્રૌપદી મુર્મુએ કરી મુલાકાત. મધ્યપ્રદેશના સિવની પાસેના નેશનલ હાઈવે પરથી પસાર થતી એક કારમાં જોવા મળ્યો સાંપ. એક વ્યક્તિએ સાંપનું રેસ્ક્યુ કરી જંગલમાં છોડ્યો. કારમાં સાંપનો વિડીયો થયો વાયરલ. રાજકોટના ગોંડલ નેશનલ હાઈવે પર પાણીના ફુવારા ઉડ્યા. ગેલેક્સી પંપ નજીક પાણીની પાઇપલાઇનમાં ભંગાણ. અનેક લીટર પાણીનો બગાડ. અમદાવાદમાં ખાડારાજ નારોલમાં સ્કૂલ બસ ખાડામાં ફસાઈ. પાણી લીકેજની રિપેરિંગ માટે ખોદાયેલ ખાડાનું યોગ્ય રીતે પૂરણ ન થતાં બસ ખાડામાં ફસાઈ હતી. બીજી બસની મદદથી બસ કાઢવાનો પ્રયાસ હાથ ધરાયો. વિદ્યાર્થીઓને કોઈ ઈજા નહીં. ખેડામાં નડિયાદ શહેરની મહાગુજરાત હોસ્પિટલમાં હોબાળો. દાખલ દર્દીનું મોત થતાં પરિવારે કર્યો હોબાળો. ડોક્ટરની બેદરકારીથી મોત થયાના આરોપ. સારવાર દરમિયાન દર્દી દમ તોડતા પરિવારમાં રોષ. છોટાઉદેપુરના બોડલીમાં સિંચાઈ વિભાગની કચેરી ખંડેર હાલતમાં. બિલ્ડિંગના ડેમોલિશનની કામગીરી હાથ ન ધરાતા કચેરીમાં કામ કરતા કર્મચારીઓના જીવ જોખમમાં. તંત્ર દ્વારા આંખાડા કાન કરતા ઉઠ્યા અનેક સવાલ. ભરૂચ જિલ્લામાં રસ્તાઓની બિસ્માર હાલત થતાં કોંગ્રેસ મેદાનમાં આવી. જિલ્લા કોંગ્રેસે કલેક્ટરને આપ્યું આવેદનપત્ર. વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર થતો હોવાનો રાજેન્દ્ર રાણાએ કર્યો આરોપ. રાજકોટ મનપાના લોકદરબારમાં કોંગ્રેસના આગેવાનો વિફર્યા. મેયર તમારે દ્વાર. લોકદરબારમાં લોકોની રજૂઆત ન સંભળાતી હોવાનો આરોપ સાથે કોંગ્રેસના આગેવાનોએ કર્યો હોબાળો. મામલો ઉગ્ર બનતા પોલીસે મામલો થાળે પાડ્યો. ગાંધીનગર મનપાના વોર્ડ નંબર 3ના ઉમેદવાર સામે કોંગ્રેસે લગાવ્યા આરોપ. ભરત ગોહિલ રાજસ્થાની હોવાનો અને ખોટું આદિવાસી સર્ટી બનાવી ચૂંટણી લડી હોવાનો કોંગ્રેસના પ્રવક્તા મેહુલ ગુપ્તાએ લગાવ્યો આરોપ. કડક કાર્યવાહીની મેહુલ ગુપ્તાએ કરી માંગ. અમદાવાદની એલજી હોસ્પિટલ વિવાદમાં દર્દીઓ લોહીની બોટલ માટે હેરાન થતા હોવાનો વિડીયો થયો વાયરલ. ડોક્ટર અને આરએમઓ દર્દીઓને પરેશાન કરતા હોવાનો દર્દીના સગાવાલાનો આરોપ. ભાવનગરમાં ડ્રાઇવિંગ ટ્રેડનો કોરોનાકાળથી બંધ છે અને આઈટીઆઈમાં ડ્રાઇવિંગ શીખવાડવા માટે શરૂ કરાયો હતો ટ્રેડ. ડ્રાઇવરના અભાવના લીધે ઉમેદવારો ડ્રાઇવિંગ શીખવાથી વંચિત. ઉમેદવારો દ્વારા નિયમોમાં બાંધછોડ કરવા અને ડ્રાઇવરની ભરતી કરવા કરાઈ માંગ. મહુદાના ધારાસભ્ય સંજયસિંહે વનમંત્રી મુળુભાઈ બેરાને લખ્યો પત્ર. ફોરેસ્ટ વિભાગના બીટ ગાર્ડની ભરતીની જગ્યામાં વધારો કરવાની રજૂઆત. સ્પર્ધાત્મક પરીક્ષાઓમાંથી સીબીઆરટી પદ્ધતિ નાબૂદ કરવાનો પણ પત્રમાં ઉલ્લેખ. અમદાવાદમાં એએમસીના આસિસ્ટન્ટ ટીડીઓની મુશ્કેલી વધી. સ્પેશિયલ એસીબી કોર્ટે એક દિવસના રિમાન્ડ કર્યા મંજૂર. આરોપી તપાસમાં સહકાર નહીં આપતા હોવાની રજૂઆત. બેંક અને લોકરોની તપાસ માટે આરોપીની હાજરી જરૂરી. રાજકોટમાં મનસુખ સાગઠિયાના રાજમાં બિલ્ડરોને લીલા લહેર. 150 ફૂટ રિંગરોડ પર 200 કરોડની જમીન પર હાઈકોર્ટનો સ્ટે, છતાં બિલ્ડિંગ ખડક્યું. રાજકીય લોકોનો હાથ હોવાથી તંત્ર કાર્યવાહી ન કરતું હોવાનો આરોપ. ખેડામાં દારૂની મહેફિલ કરતા 6 લોકો ઝડપાયા. લિંબાસી પોલીસે બાતમીના આધારે પાડ્યા હતા દરોડા. પોલીસે 5 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી. સુરતના લિંબાયતમાં ચોર બન્યા બેફામ. ગોવિંદનગર ઇન્ડસ્ટ્રીમાંથી બેટરીની ચોરી કરી શખ્સ ફરાર થયો. મોડી રાત્રે બેટરીની ચોરીને અંજામ આપતો શખ્સ કેમેરામાં થયો કેદ.
અમીરગઢ ચેકપોસ્ટ પાસે રાજસ્થાની માવલ ચેકપોસ્ટ પર 50 લાખની કિંમતના 52.835 કિલો ચાંદીના બિસ્કીટ ઝડપાયા. કારના ગુપ્ત ખાનામાં સંતાડ્યા હતા, બેની અટકાયત. આસિસ્ટન્ટ ટીડીઓ હર્ષદ ભોજક અને એન્જિનિયર દ્વારા 20 લાખની લાંચ લેવાનો મામલો. બંને આરોપીના રિમાન્ડ પૂરા થતા સ્પેશિયલ એસીબી કોર્ટમાં કરાયા રજૂ. બનાસકાંઠાના પાલનપુરમાં મિત્રાએ કરી મિત્ર સાથે ઠગાઈ, પોલીસે બે આરોપીઓની કરી અટકાયત. પ્રિયા સોની નામના યુવક સાથે થઈ હતી ઠગાઈ, એનડીપીએસના ગુનામાં ફસાવી દેવાની પણ આપી હતી ધમકી. કચ્છમાં મહિલા પોલીસ કર્મચારીની ખુરશી ખેંચવાના મામલે કોંગ્રેસ નેતા જેલ હવાલે. ભુજમાં આઈબીના મહિલા પોલીસની કોંગ્રેસ નેતા અને એડવોકેટ એચએસ આહિરે ખેંચી હતી ખુરશી. ઘટનાને પગલે કર્મી નીચે પટકાતા વિવિધ કલમો હેઠળ નોંધાઈ ફરિયાદ.